હાસ્યમેવ જય તે એક નિર્જીવ ફોટાની અંદર હસતો ચહેરો જો સુંદર લાગતો હોય તો મિત્રો આ તો જીવન છે હસતા રહો મોજમાં રહો આનંદમાં રહો હમણાં એક પત્નીએ એના પતિની ઓગળી કાપી નોખી શું ઓગળી કાપી નખી પતિએ તો પત્ની ઉપર કેસ કર્યો કેસ કર્યો એટલે પોલીસ તપાસમાં આવી અને તપાસમાં આવી અને બેનની આગળ જબાન લીધું બેનને પૂછ્યું કે હે બેન તમે તમારા પતિની આંગળી કાપી નાખી સાચી વાત એની પત્ની કે હા એકસો ને એક ટકા સાચી વાત મેં મારા પતિની આંગળી કાપી નાખી પોલીસ કે પણ તમે આવું કેમ કર્યું તહીં બેને ચોખવટ કરી કે મારો ધણી આખો દિવસ કાંઈ કામ ધંધો કરતો નહોતો અને મોબાઈલમાં આખો દિવસ આ ઓગળીથી આમ 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 જ કરતો હતો એટલે મેં ઓગળી જ કાપી નાખો ના રહે બાંસ ના બચે બાંસુરી પણ મિત્રો પછી તો પોલીસ ગડગડા થઈ ગયા એ કે બેન તમે એમ સમજતા હોય કે એની એક આંગળી હું કાપી નાખીશ પછી એ મોબાઈલમાં મથવાનું બંધ કરશે તો એ તમારી ખોટી વાત છે બેન કે ચમ કે મોબાઈલમાં મથવા માટે બીજી હોય ને ખબર હતી સાહેબ પણ આ પહેલી રૂજ આવા દયો મટવા પછી બીજી જહન જહ મિત્રો પછી પોલીસે પેલા ભાઈને એક બાજુ લઈને સમજાયો કે ભાઈ જો આ પોલીસ કેસ થશે તો મીડિયામાં વાતો થશે છાપામાં છપાશે અને ખરેખર આ તારી પત્નીની જે આ ક્રિયા છે ને એ આખા દુનિયામાં ફેમસ થઈ જશે અને પછી કેટલાય પતિઓ ઓગળી વગરના થઈ જશે એટલે ઓનો ખર્ચો હું આપું છું મને હોયનો એ પતાવી દે હાય ભાઈ પણ અમારા ડાયરાની અંદર અમને બધી જાતના અનુભવ થાય મારો ડાયરો એક જગ્યાએ ચાલુ અને મેં જાહેરાત કરી કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતની ફરમાઈશ હોય તો ચિઠ્ઠી લખીને મોકલજો અને પછી ડાયરો ખીલ્યો ત્યાં તો પાછળથી એક બેન ઊભા થઈને આગળ આવ્યા મેં કીધું ભાઈ ભાઈ આ બેન ચિઠ્ઠીમાં કોઈક લખીને આવ્યા છે અને ફરમાઈશ હશે અને ભેગો ભારે હશે હો બસો પાંચસો રૂપિયા પણ બેન તો આગળ આવી અને સીધા આમ કેમેરો ફરે ને એમ નજર ફેરવવા માંડ્યા અને ઓગળી આમ સીધી કરી અને એના ધણી હોમે આમ 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 ત્રણ વખત કરી ત્યાં તો એનો ધણી હતો એને પાછું હામે આમ ઇશારો કર્યો શું છે પેલીએ ફરીથી આંગળી આમ કરીને આમ 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 ત્રણ વખત આંગળી આમ કરી એટલે પેલો ઊભો થઈ અને આગળ આવ્યો અને આગળ આવીને હળવે કરીને બોલ્યો કે શું છે આટલા બધા ડાયરાની અંદર મારી આબરૂના કરી કરીશી આ ઓગળીના ઈશારા શું કામ કરીશી તહીં પેલી એની પત્નીએ કીધું કે પાછળ મારી બેન પણ એ બેઠી છે અને હું એને ચેલેન્જ આપીને આવીશું કે મારી ઓગળીમાં કેટલી તાકાત છે તારે જોવશે છે હા જો ઓલા કાકા સમજી ગયા આવા ઈશારા ઉપર તો ઘણા બધા નાચે છે પછી એને હળવે કરીને કીધું કે હવે તમારે બેહવું હોય તો બે જો હવે કંઈ કામ નહીં મારે પતિ કે હવે જગ્યા ના મળે આ તારી ઓગળી ના મારી જગ્યા ખોઈ નોખી અને પછી એ પત્નીએ કીધું કે જગ્યા નહીં આ ઓગળી તો ભલ ભલાની જિંદગી જીવન ખોઈ નોખે જો હા પણ અમારા ગામની અંદર એક ચમકુના લગ્ન થયા ચાર દાડમ છૂટાછેડા બીજી વખતના લગ્ન થયા ત્રણ દિવસમાં મિત્રો તમને ખબર છે થવાનું કારણ કારણ એનું એક જ જે ગામમાં એના લગ્ન થયા હતા એ ગામમાં નેટવર્ક પકડાતું નહોતું બોલો આ સામાન્ય સામાન્ય પ્રશ્નોની અંદર આજે છૂટાછેડા થાય છે હૂટાઘાટી ન કયો પણ ત્રીજી વખતની આજે જમકુના સાથે લગ્ન માટેની જોન આવી જાનિયા બધા આમ હજી ધજીન કમ્પ્લીટ થયેલા પચીસ બીએમડબલ્યુ ગાડીઓ પચીસ બીએમડબલ્યુ બધાએ જાનૈયા વ્યવસ્થિત તૈયાર થયેલા અને જમકુ સાથે લગ્ન હતા બધા જાણિયા તો ગામના પાદરમાં ઉતર્યા અને પછી પાન ખાવા માટે ગલ્લે ગયા ગલ્લે જઈ પાન ખાતા હતા એટલે ગલ્લાવાળાએ પૂછ્યું કે હે ભાઈ તમે દૂરથી આવો છો જાણીએ કે હા અમે છેક સો કિલોમીટર દૂરથી આવીએ અને કે અમે જેવા તેવા નથી કે પચીસ બીએમડબલ્યુ લક્ઝરિયસ કાર લઈને આવ્યા છીએ પેલો ગલ્લાવાળો કે હે હા કે પચીસ બીએમડબલ્યુ લક્ઝરિયસ કાર લઈને અમે આવ્યા છીએ હા પછી ગલ્લાવાળો હળવે કરીને બોલ્યો તમે ભલે પચીસ લક્ઝરિયસ બીએમડબલ્યુ કાર લઈને આવ્યા હોય પણ લઈને તો ખટારો જ જવાના છો બેચરાજી સુરતમાં એક બેન ચડ્યા અને મારી બાજુમાં જ બેઠા બસ ઉપડી અને બેને ટિકિટ લીધી કડીની કડીની ટિકિટ લીધી અને પછી બસ ઉપડી બેને તો જેવી બસ ઉપડી એવા સીધા જ કાનની અંદર મોબાઈલના ભૂંગળા ભરાઈ દીધા મોબાઈલના ભૂંગળા ભરી અને મોબાઈલમાં મચવા જ મંડ્યા મછવા જ મંડ્યા બેચરાજીથી બસ ઉપડી વિઠલાપુર ચોકડી ઉઘરોજ દેત્રોજ કડી પણ બેન ઉતર્યા નહીં કડી ઉતરવાનું હતું ને એટલે પછી કંડક્ટરે કીધું કે બેન તમે મોબાઈલના કારણે બહુ આગળ જવાના પેલા બેન કહે હા કે તમે મોબાઈલના કારણે બહુ આગળ જવાના બેન કે ચમ એ કે તમે કડીની ટિકિટ લીધી હતી કડી ઉતરવાનું હતું અને આ બસ કડીથી આગળ વટી જઈ એક ગામની અંદર સરસ મજા મજાના યુવાન આમ બે સાધુઓ આવ્યા મારા જેવા યુવાન પણ ગામની અંદર એક નિયમ હતો કે કોઈ પણ સાધુ આવે એટલે સરપંચ સાહેબ આવી અને એનો બાયોડેટા માગે એનું નામ લખે મોબાઈલ નંબર લખે કયા ગામથી આવ્યા અને કેવી રીતના તમે સાધુ બન્યા એટલે બે સાધુ એક ગામની અંદર આવ્યા સરપંચ આગી ચોપડો લઈને આવી ગયા કારણ કે બોલો તમે સાધુ થયા એ પહેલાં શું હતા એટલે પહેલાં બેમાંથી એક જણો બોલ્યો કે અમે સાધુ થયા એ પહેલાં બંને હગ્ગા સાધુભાઈ હતા સાધુભાઈ સાધુમાંથી બે સાધુ થઈ ગયા અને સાધુભાઈની વ્યાખ્યા પાછી કેવી ખબર છે કે એક જ કંપનીમાં એક જ માયરામાં એક જ વ્યક્તિ દ્વારા સરખી રીતે વેતરાયેલા બે વ્યક્તિ એટલે સાધુભાઈ વાહ તમારી સમજ એના વચ્ચે બેઠા ને સાધુભાઈ લાગે છે બે જણા ભાઈ ભાઈ પણ પતિ પત્ની અંદર ખટરાગ થાય એવો એક પતિ પત્નીની અંદર ખટરાગ થયો નાનો કજીયો પછી મોટું સ્વરૂપ ધારણ કર્યું અને મોટું સ્વરૂપ ધારણ કરે પછી કોર્ટમાં કેસ જાય એટલે કોર્ટમાં કેસ ચાલવા માંડ્યો એક દિવસ બીજી મુદત પડી ત્રીજી મુદત પડી પણ કેસનો નિવોડો આવતો નહોતો એટલે જજ સાહેબે ઓલા પતિને કીધું કે ભાઈ તમારે છે ને જ્યાં સુધી તમારી પત્ની છૂટાછેડા ના લે ત્યાં સુધી એક વર્ષ થાય કે બે વર્ષ થાય એના ભરણ પોષણ માટે અડધો પગાર તમારે આપવો પડશે પેલો દાંત કાઢવા માંડ્યો હે જજ સાહેબને નવાઈ લાગી જજ સાહેબે ફરીથી કીધું કે જ્યાં સુધી આ કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી તમારે અડધો પગાર ભરણ પોષણમાં આપવો પડશે પેલો ફરીથી દાંત કાઢવા માંડ્યો જજ સાહેબ કહેવાય દાંત શું કામ કાઢી શીખે આ તારે અડધો પગાર ભરણ પોષણમાં આપવાનો છે બોલો કે સાહેબ સારું કહેવાય અત્યારે સુધી આખે આખો પગાર ખાઈ જતી હતી કોરોનાનો કેર કોરોનાએ કેર ઘણો કર્યો છે અને ઘણાના આમાં ફાયદો થયો છે કેવી રીતના રીતનાની કે એક્ઝામ્પલ અમારા કડીની અંદર એક સોસાયટીમાં હમણાં પંદર છોકરા ભેગા થઈ અને કોમન પ્લોટમાં કોરોનાની જય કોરોનાની જય કોરોનાની જય જય બોલાવ ચાચા મને નવી લાગી મેં કીધું લે આ માતાજીની જય બોલાવાય પિતાજીની જય બોલાવાય કોઈ ગુરુની જય બોલાવાય પણ તમે આ કોરોનાની જય બોલાવો છો મને કે અંકલ માથાકૂટ કરશો નહીં અને જય જ બોલાય બોલાય કરે એટલે મેં કીધું હવે આ જાણવું પડશે ભાઈ આ કોરોનાની જય હું કામ બોલાવે છે આ પછી સોસાયટીમાં મેં કોકને પૂછ્યું ખબર પડી કે કોરોનાની જે છોકરા જય બોલાવતા હતા એ બધાય દસમા ધોરણના બોર્ડની પરીક્ષામાં પાસ થયેલા હતા ભાઈ હે દસમા ધોરણમાં ડાયરેક્ટ પાસ કર્યા હતા ને એ બધા ટોળે વળી અને જય બોલાવતા હતા ઘણી વખત આવું એ સાહેબ અમારા ડાયરાની અંદર હમણાં એક ભાઈ ચિઠ્ઠી મને મોકલી મને કે હસમુખભાઈ બધું જૂનું જૂનું કાયમ કહો છો પણ અત હાલનું તાજે તાજું નવું તમે કહ્યું મેં કીધું ભાઈ નવું શું કહેવાનું મને કહેલું આ ચિઠ્ઠી લખ્યું છે મેં તો ચિઠ્ઠી વાંચી એમાં લખ્યું હતું કે કોરોના અને લગ્ન આ બેમાં ફેરશું હે ઘડીક તો વાંચીને મને નવી લાગી મેં કીધું કોરોના અને લગ્ન પણ અમે કલાકાર બધી તૈયારી સાથે ગયા હોય ફરમાઈશ પૂરી કરવી પડે ન કે પેમેન્ટમાં તકલીફ એટલે આપણે તો ચાલુ કર્યું ભાઈ કે કોરોના અને લગ્ન આ બેમાં બહુ તફાવત નથી કોરોના ચીનથી આવ્યો લગ્નમાં સાસરેથી આવે કુણ આવે એ તમારે સમજી જવાનું તમે સમજશો ને તો અમને બહુ મજા આવશે કોરોના ચીનથી આવ્યો લગ્નમાં સાસરેથી આવ્યો બીજું બંને એટલે કે કોરોના અને લગ્નમાં જ્યાંથી આવ્યા છે ત્યાં બધું સહી સલામત છે જ્યાં જ્યાં છે ત્યાં રમણ ભમણ કોરોના મેળાવડાથી થાય લગ્નમય મેળાવડા હોય કોરોના હાથ મિલાવવાથી થાય લગ્નમય એવું જ છે હસ્તમેળા કોરોનામાં જીવ જઈ શકે એટલે કે જાન જાય કોરોનામાં જાન જાય લગ્નમય જોન જાય જોન જાય ને એટલે જ નમૂનો લઈને આવે હા કોરોનામાં જેમ જેમ સમય વીતતો જાય એમ અસર ગંભીર થતી જાય લગ્નમાં એવું જ છે જેમ જેમ વર્ષો વીતતા જાય ને એમ પાભો ભાંગી ગયો અસર વધતી જાય હા કોરોનાની કોઈ દવા શોધાય નથી વાહ તમારી સમજદારી આમ સમજી જાવ ને તો મજા આવ્યો કોરોનાની કોઈ દવા શોધાઈ નથી અને લગ્નની એ કોઈ દવા શોધાઈ નથી પરિણલા રોએ છે અને મોઢાય રોએ છે બે તરફ અને છેલ્લે બે માં એક વસ્તુ કોમન કે કોરોનામાં સાવધાની રાખવી પડે લગ્નની અંદરે આવું છે આખી જિંદગી સાવધાની રાખવી પડે તો ભલ ભલા ભાગી ગયા ડાયરાની વાત આવી છે એટલે બીજી આગળ વાત ઉમેરી દઉં કે એક જગ્યાએ મારો ડાયરાનો કાર્યક્રમ જમાટ થઈ એટલી બધી વસ્તી એમાં બેસવાની જગ્યા નહીં અને અમુકને એવી ટેવ હોય કે આગળ જગ્યા હોય ને તો બેસે નહીં એમાં એક થોડીક બહેનો પાછળ ઊભી હતી અને તકલીફ પડતી હતી મેં જાહેરાત કરી મેં કીધું પાછળ જે બહેનો ઊભા છે એ મહેરબાની કરી અને આગળ આવીને બેસી જાય પણ બહેનો તો વાતોમાં જ પડી હતી હું આપણે જ નહીં મેં ફરીથી કીધું બહેનો નીચે બેસી જાઓ તકલીફ થાય છે પણ બહેનો બેઠા નહીં પછી મેં છે ને સોગંદ આપ્યા મેં કીધું જેટલી બેનો ઊભી છે નીચે નહીં બેસે તો એના સાસુના સોગંદ છે સાસુના સમ છે તો તો મિત્રો બેઠી જઈ ઊંડી વાત છે બેઠેલી એ પાછળ ચાર પાંચ દોષીઓ કમુમાન સમુમાન રાધામાન બધા આગળ આવીને મને કહ્યું હસમુખ ભાઈ તમે તો ડાયરો કરવા આવ્યા છો કે અમારો જીવ લેવા મેં કીધું નહીં માજી તમારો કોઈનો જીવ લેવા નથી મને કે આ ને બેહારો ને તમે સમ આપ્યા છે ને અમારા જીવ જા મેં કીધું માજી ગભરાવાની જરૂર નથી બધા હાલત બેસી જશે તમે બેસી જાઓ પછી મેં નિવેદન બદલ્યું મેં કીધું હવે જે બહેનો નીચા નહીં બેસે એના ધણીની સાસુના સમશે એક જણની પત્ની ગુજરી ગઈ છ મહિના થયા છ મહિના પછી એક દિવસ વહેલા સવારમાં પતિના મોબાઈલમાં અનનો નંબર નવો નંબર ફોન આવ્યો પેલા એ જેવો ફોન ઉપાડ્યો ને એવો કોમળ અવાજ સ્ત્રીઓના અવાજ કોમળ હોય અને કોઈ પણ રિંગટોન વાપતી હોય કોઈપણ જગ્યાએ સૂચના અપાતી હોય એટીએમમાં જાઓ કે કોઈ પણ જગ્યાએ તો એની અંદર અવાજ ના હોય શું કામ કારણ કે અવાજ કોમળ હોય અને અમારા જીવન રાખ્યા હોય તો ગાડીનો ફેર હા એટલે સ્વર્ગમાંથી એની પત્નીએ ફોન કર્યો કે હેલો બોલો ગડગડો થઈ ગયો હું લેડીઝનો અવાજ છ મહિના પત્નીને ગુજરી ગયા થઈ ગયા તા હે ભાઈ પેલી એ કીધું કે હું તમારી પત્ની બોલું પેલો કે હે મારી પત્ની એને ગુજરી ગયા તો છ મહિના થઈ ગયા ઓલી કે હું સ્વર્ગમાંથી બોલું છું હે કે સ્વર્ગમાંથી હા બોલ બોલ કે મનમાં કે સ્વર્ગમાં જઈ તોય જપતી નહીં આ આીતી હતી સ્વર્ગમાં જઈને ફોન કરતા શીખીએ હા કે બોલ બોલ શું કામ હતું પેલી કે જો હવે તમે છે ને કાલેથી ખોટા કામ કરતા થઈ જાઓ પેલો કે શું કીધું કે કાલેથી તમારે ખોટા કામ કરવાના પાપ કરવાના પેલો કે આવું શું કામ કે આવું કરવાથી તમને નરક મળશે એટલા માટે કહું છું પણ કે ગોંડી તું સ્વર્ગમાં છી અને મને આવું કંઈ છે નરકમાં જવાનું ખોટા કામ કરવાનું પેલી કે હોંભળો તો ખરા કે આ મેં બહુ ભક્તિ કરી સારા કામ કર્યા હું સ્વર્ગમાં જઈ અહીંયા અમને છે ને સ્વર્ગમાં સંખ્યા ઓછી છે ચાર પાંચ બેનો છીએ અને જમવામાં આખો દિવસ બ્રેડ અને ચાજ આપે છે પેલું કે હે હા કે બ્રેડને ચાજ નકરી આપે છે જ્યારે ભૂખ લાગે ને બ્રેડ ચા પેલો રાજી થઈ ગયો હું તો દર રવિવારે દોડીને હોટલમાં જતી હતી ને કાઠિયાવાડી ઢોસાન બરાબર છે મનમાં વાત તો કહીએ કાંઈ નહીં હા પછી આને વિવેક કર્યો કે જો આમાં એવું છે કે દરેકના ઇન્ચાર્જ હોય કે સ્વર્ગનો ઇન્ચાર્જ હોય એને તું ફરિયાદ કર ઓલી કે મેં ઇન્ચાર્જને ફરિયાદ કરી હતી પણ એને ચોખ્ખું જ કહી દીધું કે સ્વર્ગમાં તમે ચાર પાંચ જણા છો તમારા માટે રસોઈઓ રાખવો પોહાય નહીં ખાવું હોય તો ખાવ નર્કમાં જતા રહ્યો નર્કમાં પંજાબી થાળી એ પણ સંખ્યા વધારે હતી એટલે રસોઈ કોહાય હે પણ આપણે ખોટા કામ કરવા નથી હો આ ફક્ત હાસ્યની જ વાત છે સારા કામ કરવા સ્વર્ગ મળે કે નર્ક મળે એ બધી ખબર નથી પણ સારા કામ કરવાથી જીવન અહીંયા જ સારું થાય એને સ્વર્ગ કહેવાય એક જણાને હમણાં માછામાં પાટો બાંધેલો હતો એટલે મેં એના પૂછ્યું મેં કીધું ભાઈ આ માછામાં પાટો પડી ગયો હતો અકસ્માત થયો મને કહે નહીં નહીં યાર માથામાં કૂતરું કઈડ્યું મેં કીધું આ માછામાં કૂતરું કઈ કૂતરું તો યાર નાનું હોય નીચું હોય અને કઈડે નહીં યાર મોછામાં એટલું બધું મને યાર હાથી ઉપર બે જતો હતો અને કૂતરું કઈ બોલ શું છે મેં કીધું હાથી ઉપર બેહીને જતો હતો અને કૂતરું કડ્યું હવે તો હાવ ખોટી વાત મને ખાર હાથી ઉપર બે જતો હતો કૂતરું આવ્યું કૂતરું બહવા માંડ્યું હાથીની આગળ થઈ ગયું તો હાથી શાંતિથી હાલ્યો જાય એ કૂતરું બહુ જ ભસવા માંડ્યું એટલે હાથીએ હુંડમાં લઈ અને કૂતરાને ઉલાડ્યું કૂતરું ઉપરે વાયરે ભટકાઈને મારા ઉપર પડ્યું મને કડ્યું મોથે સુરતની અંદર મારો ડાયરાનો કાર્યક્રમ કડીથી હું બસમાં બેઠો અને મારી સાથે એક મોટી ઉંમરના માજીએ બેઠા માજીએ વડોદરાની ટિકિટ લીધી અને પછી બસ ઉપડી બસ ઉપડી એટલે માજીએ પાછું મને કીધું કે ભાઈ તારા ક્યાં જવાનું મેં કીધું માજી મારે જવાનું સુરત મને કહેતો વડોદરા આવે એટલે મને જગાડજે મેં કીધું કોઈ વાંધો નહીં હે વડોદરા જ જવું છે ને મને કે વડોદરા જ જવું છે બસ તો ઉપડી વડોદરા આવ્યું એટલે માજીને મેં કીધું માજી વડોદરા આવી ગયું માજી કે વડોદરા આવી ગયું મેં મને કે મેં કીધું હા વડોદરા આવી ગયું માજી હેઠા ના ઉતરે મેં કીધું માજી આ બસ ઉપડશે હો હવે આ વડોદરા આવી ગયું મને કે મારે ઉતરવાનું નહીં મેં કીધું તો વડોદરાની ટિકિટ લીધી છે ને તમે મને કે ગગા આમાં એવું છે કે મારી તબિયત નરમ રહેતી હતી એટલે ડૉક્ટરે એમ કીધું કે માજી તમારે લાંબી મુસાફરી નહીં કરવાની એટલે મેં વડોદરાની ટિકિટ લીધી હવે વડોદરાથી પાછી સુરતની લઈશ કટકે કટકે હા માજી તમે બીજાને પરસેવા વડાઓ ખરા હો પણ હમણાં એક ગીત બહુ ફેમસ થઈ ગયું અને અમારા ગુજરાતનું ઘરણું એનું જ ગીત છે પાછું એ ગીત પાછું જુઓ અમુક ઉંમરમાં અમુક ગીત ગવાય અમુક ભજન ગવાય કઈ જગ્યાએ તમે કેવું ગાવશો એ મહત્વનું છે એસી વર્ષના બાપા ખાટમાં બેઠા બેઠા ગીત ગાતા હતા કેવું ગીત કે જાનું મેરી જાને ને મન સોનું મેરી જાને ને મન બસપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના તો પાછળથી માજી આયા અને ખાટ નું માર્યું બાપા હેઠે સગોનઢોતયું બધું રમણ ભમણ બાપા તો ઊભા થઈને ઓમ જોઈ રહ્યા ઓ તારી કે તું ઘરમાં હતી કે પ્રશ્ન જ કર્યો કે તું ઘરમાં હતી કે ઓલું કે હા મને તમારા બધા લખાણ ખબર છે ઓલું કે શું લખાણ ક્યાં ગીત ગાતા તાને જાનુ મેરી જાને મન સોનું મેરી જાને મન બચપન કા પ્યાર મેલા ભૂલ નહીં જાના તમે નાનપણથી જ બચપણથી જ લફરે બાજ શો કે એક બેનને લગ્ન થઈ ગયે સાત વર્ષ થઈ ગયા પણ એક શેર શેરમાટીની ખોટ હતી અને એવાની અંદર ગામની અંદર એક બાબા આવ્યા પણ કેવા બાબા ઇન્ટરનેટ બાબા નવો જમાનો છે ને અત્યારનો સમય એટલે ઇન્ટરનેટ બાબા ગામમાં આવ્યા એટલે બેનના બચારાને એમ થયું કે આ ઇન્ટરનેટ બાબાને મારા ઘરે લાઈન જમાડું એટલે કંઈક આશીર્વાદ આપે તો શેર માટીની ખોટ દૂર થાય એટલે બેન તો ગયા ઇન્ટરનેટ બાબાના બોલાવીને જમાડ્યા દક્ષિણા આપી પછી ઇન્ટરનેટ બાબા બોલ્યા કે બચ્ચી દુઃખી લગતી હૈ બેનના બચારાને હિન્દી આવડે નહીં અને તોય ઠપકાર્યું બાબા લગનને સાત સાત વર્ષ હો ગયા મગર શેર માટી કી ખોટ હૈ ઇન્ટરનેટ બાબા કે ચિંતા મત કરના મેં ગિરનાર જાઉંગા પર પગથિયે પગથિયે દીવા કરુંગા પગથિયે પગથિયે દીવા કરુંગા તો ભગવાન તુજે સારા દાણા દેગા બેન તો રાજી રાજી થઈ ગયા બાબા ગયા પગથિયે પગથિયે દીવા કર્યા હશે અને આ બાજુ હાવ હાચું પડ્યું એક વર્ષ ગયું બેનને એક દીકરો બીજું દોઢ વર્ષ ગયું બીજો દીકરો બીજું દોઢ વર્ષ ગયું ત્રીજો દીકરો બાર વર્ષની અંદર સાત દીકરા બેન તો એકે દીકરો હતો નહીં સાત સાત દીકરા રાજી રાજી થઈ ગયા અને બાર વર્ષ પછી ફરથી ઇન્ટરનેટ બાબા એ જ ગોમમાં એ જ બેનના ઘરે સાત દીકરા રમતા હતા બાબા તો આવીને બેઠા અને બેનને પૂછ્યું કે બચ્ચી એ બાળક કિસ કે હે बेन के मिसके है किसके मिसके के? रीतना के? के आपने जो कहा था ना कि पगथिये पगथिये दीवा करूंगा उसका फल है साथ दीदे भगवान ने बाबा के अच्छा वो तो सब ऊपर वाले की मेहरबानी है मगर तेरा धनी किधर है बेन के मेरा धनी गिरनार गए हैं दीवा उलवना के लिए જાઓ મજા આવ્યો હો આ સાત આઠ નવ દીવા ઓલવે નકર ઓકડો આગળ પહોંચે પેટ્રોલ ડીઝલના સો રૂપિયા થઈ ગયા મોંઘવારીમાં દરેકના જબલાય લે કાંઈ નહીં એટલે ઓછા બાર જય જોતા એક વોઢેશ મંદિરમાં ગયો અને મંદિરમાં જઈ અને ઘંટ વગાડ્યો ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરી કે હે ભોળાનાથ હું કાયમ માટે તારા મંદિરમાં આવું છું પણ કોઈ દિવસ મારા માટે હું સ્વાર્થની માગણી કરતો નથી ભોળાનાથ કોઈ દિવસ મેં મારા માટે કંઈ જ વસ્તુ માગી નથી અને ભાઈડો ભલે વાંઢેસ હોય પણ આજે મારા સ્વાર્થ માટે મારા માટે કંઈ જ માગવાનો નથી તારે જો આપવું હોય ને ભગવાન તો મારી મમ્મીને પુત્ર વધુ આપી દે અમારે ભગાને હમણાં તકલીફ થઈ એટલે ડૉક્ટર આગળ ગયો ડૉક્ટર આગળ જઈને ડૉક્ટરને કે ડૉક્ટર સાહેબ મને એક એવી ગજબની તકલીફ થઈ છે ડૉક્ટર કે શું તકલીફ એ કે સાહેબ હું જ્યાં જ્યાં આંગળી અડાડું ને ત્યાં અહીંયા દુખે છે ડૉક્ટર કે હે હા કે હું જ્યાં જ્યાં આંગળી અડાડું ત્યાં દુખે છે ડૉક્ટર કહે સામે બેસ સામે બેહારીને ડૉક્ટરે માછામાં આંગળી અડાડી કે દુખે કે ના નાકે ઓગળી ડાળી દુખે કે ના ગાલે ઓગળી અીક દુઃખે કે ના છાતીએ ઓગળી દાળી દુઃખે કે ના હાથે ઓગળી અડાડી દુખે કે ના ડોક્ટર કે તું કહેતો તો જ્યાં જ્યાં આંગળી અડાડું ત્યાં દુખે ઓલો કે સાહેબ તમારી ઓગળી નહીં મારી અડાડું ને એ દુખે મને કે ડોક્ટર કે તો બતાવજો તારી આંગળી બતાવજો હગાએ એ ઓમ ઓંગળી બચાવી ડોક્ટરે જોયું કે આગળનું ટેરવું કપી ગયું હતું ને પાકી ગયું તું એટલે એની ઓગળી જોજો તો એ ઈની ઓગળી દુખતી હતી ડૉક્ટરનો જબો પલડી ગયો ડૉક્ટર કે આ સીધે સીધું ફાટ્યો હોત તો મારો સમય વેસ્ટ ના થાત આ સીધી ઓંગળી બચાવીને કીધું હોત કે આ પાકી છે તો જટ હું તને રવાના કરે કોઈ વાંધો નહીં કે લે આ દવા ચોપડજે બોલો દવા લઈને બહાર જવા ગયો ત્યાં પાછો આવ્યો કે ડૉક્ટર સાહેબ આ દવા ચોપડવાની કેવી રીતે ડોક્ટર કે જો આંગળી અડાડીને જો જો દુખે એ ચોપડી દેવાની સાથે પણ ભગો એક દિવસ વહેલા હવારમાં મને કહ્યું હસમુખભાઈ મારા સ્વપ્નની અંદર ભગવાન આયા મેં કીધું એમ મને કે હા સ્વપ્નમાં ભગવાન આયા અને મને ભગવાને કીધું કે જો તમે ખોટા કોમ કરો ને તો હું ઢીશુમ આમ કરીને મારું એમ કરીને સીધો મારી લે ગમે એને મારી લે આમ કરી પછી તો કેવું પડી જઈ મહેશભાઈ આગળ ગયો કે મહેશભાઈ ભગવાન મને સપનામાં આવ્યા હતા અને ભગવાને કીધું કે તમે ખોટા કામ કરશો ને તો આમ ઢિસુમ આમ કરીને મારશે એમ કરીને એક લત હણી લે અને ટેવ પડી જાય એની પત્નીને કે ભગવાન મારા સપનામાં આવ્યા હતા અને ભગવાને કીધું કે ખોટા કામ કરશો ને તો ઢિસુમ આમ કરીને મારીશ કે મેં કીધું ભાઈ ઓની દવા કરવી પડશે આ એમ કરીને બધાને ખોટે ખોટો લાત મારે છે એટલે આની દવા કંઈક કરવી પડશે એટલે એક દિવસ આ તો સવારમાં રવિવારે હું છાપું વાંચતો તો મારી આગળ આવ્યો મેં કીધું આ જ એની દવા પાકી મને કહે હસમુખ ભાઈ મેં કીધું હા બોલ આગળ મને કે ભગવાન મારા સપનામાં આવ્યા હતા ભગવાન કે ખોટા કોમ કરીએ તો ટીસુમ મને હણી લીધું મેં કીધું ભગા ઊભો રે તારા સપનામાં ભગવાન આવ્યા હતા ને એ ભગવાન મારા સપના મેં આ મને કે હે શું કીધું મેં કીધું તારા જેવું જ મને મારા જેવું એટલે ભગવાને મને એમ કીધું કે ખોટા કરે ફેટ દીધી પણ દયા વગરના માનવી કરે ખોટા કામ દયા વગરના માનવી કરે ખોટા કામ વાતો એની શું માંડવી પછી રાજી રહે નહીં મારો રામ અને ખરેખર મિત્રો સાચી વાત છે કે માણસનું પોતાનું શે શું માણસનું પોતાનું શે શું કાંઈ નહીં જન્મ બીજા આપે નામ બીજા પાડે ભણતર બીજા શીખવે ગણતર બીજા શીખવે કપડાં બીજા સીવે છોકરી બીજા આપે નોકરી બીજા આપે પહેલું અને છેલ્લું સ્નાન બીજા કરાવે સ્મશાનમાં છેલ્લે એ પણ બીજા લઈ જાય અને આપણી પોતાની સંપત્તિ એ પણ બીજા લઈ જાય એટલે જીવનમાં કોઈ દિવસ અહમ કરવો નહીં હસતા રહેવું મોજમાં રહેવું હસતા રહેવું જય હિન્દ